દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર રફતાર પકડી 24 કલાકમાં 12,286 નવા કેસ અને 91ના મોત થયા. આ સાથે દેશમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,11,00,000 ને પાર ગયો, જ્યારે 1,57,000થી વધુ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા. 1,07,00,000થી વધુ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા. દેશમાં હજુ પણ 1,65,000થી વધુ કેસ એક્ટિવ. દેશમાં કોરોનાના દર્દીઓ મળવાની ગતિમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. 22 રાજ્યમાં 140 જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉપર ચડતો જોવા મળ્યો, જેનો અર્થ થાય છે કે આ જિલ્લામાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થયો છે. 10 દિવસ પહેલા એટલે કે 22 જાન્યુઆરી સુધી આવા 122 જિલ્લા હતા અને સૌથી વધુ મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લા અસરગ્રસ્ત છે. આ ઉપરાંત કેરળના 9, તામિલનાડુના 7, પંજાબ અને ગુજરાતના 6-6 આમ તમામ જિલ્લા સામેલ છે. આ જિલ્લામાં છેલ્લા 2 મહિનાની સરખામણીએ દરરોજ કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ સહિત 6 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધ્યા. આ રાજ્યોમાં કોરોના કેસમાં થઈ રહેલ સતત વૃદ્ધિએ સરકારની ચિંતા વધારી. દેશમાં જોવા મળેલા નવા કોસમાંથી 2/3 એક કેરળ અને મહારાષ્ટ્રમાં મળ્યા. કેન્દ્ર સરકાર પણ આ રાજ્યોના સતત સંપર્કમાં. હિમાચલ પ્રદેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ધર્મશાલાના ગ્યુટો મઠમાં 100 બૌદ્ધ સાધુઓએ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું. આ મઠમાં અત્યાર સુધીમાં કુલ 156 સાધુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના બ્લાસ્ટ થતાં આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું અને આટલા બધા કેસ સામે આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું. મધ્યપ્રદેશના ખંડવાના બીજેપીના સાંસદ નંદકુમાર ચૌહાણનું નિધન થયું છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ તેમને 5 ફેબ્રુઆરીએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સંક્રમણ તેમના ફેફસામાં ફેલાઈ ગયું હતું. બાદમાં કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થયો. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના અનેક નેતાઓએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો. કોરોનાના વધતા કેસને જોતા હિંગોલી જિલ્લામાં 7 દિવસ માટે કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો. અહીં 7 માર્ચના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ ચાલુ રહેશે. કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી કરાશે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ફરી એકવાર કલમ 144 લાગુ કરવામાં આવી. યોગી સરકારે રાજકીય પક્ષો, વિરોધ પ્રદર્શન અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને 5 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે કહ્યું, કોઈપણ કાર્યક્રમમાં મંજૂરી લેવી જરૂરી રહેશે. આ સાથે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પણ એક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કા માટે પ્રથમ દિવસે કોવિન પોર્ટલ પર આશરે 25 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને બાકીના હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પ્રથમ દિવસે 60 વર્ષથી વધુ ઉંમરના 1,47,47,000થી વધુએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, જ્યારે ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરના 18,850 લોકોને રસી લગાવવામાં આવી. બીજા તબક્કામાં લગભગ 27 કરોડ લોકોને રસી આપવામાં આવશે. અત્યાર સુધીમાં 1,47,00,000 લોકોને રસી અપાઈ. સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને પોતાની પત્ની સાથે દિલ્હીની હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તરફ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તરપ્રદેશના રામપુર ખાતે કોરોના રસી લીધી, જ્યારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને જમ્મુ એન્ડ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ શેર એ કાશ્મીર વૈદ્યકીય વિજ્ઞાન સંસ્થાન ખાતે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.